મોરબીના રવા પર રોડ પર વિવેક મયુર અને હિરેન મેળામાં જતા હતા ત્યારે શખ્સોએ ચાર મોબાઈલ અને રોકડ રકમ સહિત 80,000ની લૂંટ ચલાવી નાસી ચૂક્યા હતા. છરીની અણીએ ચલાવેલ લૂંટના આરોપી નિલય ભૂપેન્દ્રગીરી ગોસ્વામી પ્રકાશ બામણિયા રાજેશની ધરપકડ કરાઈ છે. એપલ કંપનીના આઈફોન નંગ 2 કિંમત 20,000, સેમસંગ મોબાઈલ, સ્કૂટર સહિતની માલમત્તા લૂંટી લેવાઈ છે. એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. વધુ વિગતો બીપી સોનારાએ આપી હતી. અહેવાલ રાહુલ ચંદિયારા, મોરબી. 20/8/2017 ના રોજ સાંજના સમયે મેળામાં ફરવા જવા માટે ચાર મિત્રો નીકળેલા ને એમને એક જે સોસાયટી વિસ્તારનું આંધો અવાવરું નહીં પણ શેરી ગલી જે હતી ત્યાંથી પસાર થઈ રહેલા એ વખતે એક મોટરસાઇકલ ઉપર 3 ઈસમો આવ્યા અને છરી બતાવી લાફા મારી અને એનાથી ચારેયના મોબાઈલ અને રોકડા રૂપિયા જે એના પાકીટની અંદર હતા એ લૂંટીને જતા રહેલા. આવો એક બનાવ બનેલો જે અંગે ફરિયાદ નોંધી અને એવું જાણવા મળેલું કે જે આ લૂંટમાં મોટરસાઇકલનો ઉપયોગ થયો છે એના પૂરા નંબર GJ 32E 6915 છે એવું જાણવા મળેલું. જેથી અને આ બજાજ કંપનીનું વિક્રાંત V15 મોડલ હતું જેના આધારે કંપનીમાંથી આ તાત્કાલિક આ બધી વિગતો એકત્રિત કરી મોટરસાઇકલ કોના નામે છે એની વિગતો મેળવવામાં આવેલી. આ વિગતો મેળવવા પછી આ મોટરસાઇકલ રાજેશ સુખાભાઈ ગોહિલ કે જે કોડીનાર તાલુકાનું અરીઠિયા ગામ છે ત્યાંના વતની છે એવું જાણવા મળેલું. જેથી તેની જેના અંગે તપાસ કરી અને તેની સાથે જે સામેલ અન્ય 2 ઈસમો હતા એ અંગે તપાસ કરી આ 3 ઈસમોને ઝડપી લેવામાં આવે. આ લૂંટમાં મદદગારી કરનાર 4th ઈસમ જે છે એ મોરબીનો હતો એને પણ ઝડપી લેવામાં આવેલ છે. આમાં આવી રીતે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે અને ગુનાના કામે 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.